विद्यार्थी मित्रों हवे आपणे गया लेक्चर नी अंदर दसमुं चेप्टर स्टार्ट कर्युं हतुं बराबर तो दसमा चेप्टर नी अंदर आपणे स्वाध्याय 10.1 जोयो हतो पण તમારામાંથી એક બે વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સાહેબ આપણે બે તમે એમ કહેતા હતા કે ભાઈ એક્સ્ટ્રા બે એક્ઝામ્પલ પાંચમા ચેપ્ટરના ગણવાના છે જે અઘરા છે બરાબર તો એ એક્સ્ટ્રામાંથી તમે એક જ એક્ઝામ્પલ કરાવેલો છે તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે દસમું ચેપ્ટર 10.1 તો તમે આપણે પૂરું થઈ ગયું છે સદીશ વિશે આપણે બેઝિક માહિતી સદીશ વિશે આપણે મેળવી લીધી છે સદીશ વિશેની બરાબર તો આજના લેક્ચરમાં વચ્ચે એક નાનકડો અમથો બ્રેક લઈ લઈએ બરાબર બ્રેક લઈને આજના લેક્ચરમાં તમને માત્ર મારે બે એક્ઝામ્પલ કરાવવા છે બરોબર જે સાબિતીના એક્ઝામ્પલ છે અને પૂછી શકાય એવા એક્ઝામ્પલ છે પાંચમા ચેપ્ટરના છે તમને એસાઇનમેન્ટ જે આપવામાં આવશે બરોબર એ એસાઇનમેન્ટની અંદર એ એક્ઝામ્પલ આપેલા છે તમે બધા એસાઇનમેન્ટમાં એક્ઝામ્પલ ગણશો અને ત્યારે કદાચ ડાઉટ આવશે બરોબર તો વિદ્યાર્થીઓએ કીધું બરોબર તો ઘણા વિદ્યાર્થીઓ પહેલાં બે વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા પછી હજી બે ત્રણ વિદ્યાર્થીઓ મેસેજ આવ્યા કે સાહેબ એ એક્ઝામ્પલ અમને કરાવી દો એક્સ્ટ્રા એક્ઝામ્પલ કે અમારે આખું એક ચેપ્ટરમાં રાખવું એક પૂર્ણ થઈ જાય તો આજે આપણે દસમું ચેપ્ટરને વચ્ચે એક લેક્ચરનો બ્રેક આપી દઈએ અને જે પાંચમા ચેપ્ટરમાં જે એક્ઝામ્પલ બાકી રહ્યા છે બરોબર એ એક્ઝામ્પલ આપણે આજે કરી નાખીએ બરોબર તો એમાંથી પહેલો એક્ઝામ્પલ જે છે એ એવું કહે છે કે જો 2x બરાબર y^1/m પ્લસ y^-1/m એમાં પહેલો એક્ઝામ્પલ એક્સ્ટ્રા પહેલો એક્ઝામ્પલ 2x બરાબર y^1/m પ્લસ y^-1/m સમજો જો 2x બરાબર y^1/m પ્લસ y^-1/m જે m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો x^2-1y^2 જ્યાં m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 સાબિત કરો કે x^-1 × y^2 પ્લસ xy^1 = m²y xy^1 = m²y આવું આપણે સાબિત કરવાનું છે શું આપેલું છે તો કે આપેલું છે 2x બરાબર y^1/m પ્લસ y^-1/m આપણને આપેલું છે 2x = y^1/x પ્લસ હવે એનો આન્સર આપણે લખીએ આપેલું છે તો કે 2x બરાબર y^1/m પ્લસ y^-1/m એક્સ ને સાપેક્ષ વિકલન કરતા સમજો અને આપણે એક નંબર આપી દઈએ કારણ કે જરૂર પડશે આની આપણે આગળ તેથી 2 બરાબર x^1 થઈ જાય y^1/m નું 1/m y^1/m-1 ઇન્ટુ dy/dx માઇનસ 1/m y^-1/m-1 ઇન્ટુ dy/dx હવે તેથી 2 = y^1/m/my હવે તમને એમ થશે આ શું થયું ઇન્ટુ y^1 હવે સમજો y^1/m છે અને y^-1 છે બરોબર y^ની કઈ કઈ ઘાત છે એક છે y^1/m ઘાત એક છે y^-1 ઘાત 1/m ને આપણે એમને એમ રાખીએ અહીંયા આ 1/m ઘાત છે એને આપણે એમને એમ રાખી અને -1 થી એને છેદમાં લઈ ગયા y થઈ ગયા એમ y તો એમને એમ રહેવાના છે અને dy/dx શું કરી નાખ્યું તો કે y^1 કરી નાખ્યું માઇનસ y^-1/m ના છેદમાં my ઇન્ટુ y^1 હવે બંનેના છેદમાં my છે બરોબર બંનેના છેદમાં my છે એને આ બાજુ લઈ લઈએ તેથી 2my = y^1 કોમન કાઢ નાખો y^1/m - y^1/m હવે સાબિત કરવાનું કંઈક અલગ છે બરોબર અહીંયા મને 2my મળ્યું એક વસ્તુ છે y^2 છે એટલે બીજી વખત આપણે વિકલન કરવું પડશે તો હવે અહીંથી આપણે શું કરીએ તો કે વિચાર કરો સામે m²y છે મગજ ક્યાં ચલાવવાનો આપણને ખબર કેમ પડે અને અમથું તે
2x બરાબર શું છે વચ્ચે પ્લસ છે અને અહીંયા શું છે વચ્ચે માઈનસ છે બરાબર તો આપણે શું કરશું બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા એટલે શું થશે અહીંયા થઈ જશે 4m²y² બરાબર y1² ઇન્ટુ y^1m માઇનસ y^-1m². હવે શું કરવાનું? તો કે આને એક થોડુંક સાદરૂપ આપીએ. y1² y^1m², માઇનસ 2y^1m ઇન્ટુ y^-1m પ્લસ y^-1m². બરાબર, આનું વિસ્તરણ આ થયું. હવે મારે પ્લસ લાવવા હોય ઇઝ ઇક્વલ ટુ y^1² y^1m² પ્લસ 2. આ તો જ 1 થઈ ગયા, બરાબર, 0 વાય 0 કરતા 1 થઈ ગયા એટલે આની જરૂર નથી. પ્લસ 2 લખી નાખો તમને વાંધો ન આવે, ઇન્ટુ y^-1m પ્લસ y^-1m², માઇનસ 4 y^1m ઇન્ટુ y^-1m. પ્લસ 2 માઇનસ 4 એટલે માઇનસ 2 થઈ ગયા, તો કે હા ભાઈ માઇનસ 2 થઈ ગયા. એટલે તેથી 4m²y² ઇઝ ઇક્વલ ટુ y^1² મોટા કૌંસમાં y^1m પ્લસ y^-1m², માઇનસ 4, કારણ કે 4 ખાલી એકલા આવશે, ઓલું 1 થઈ જશે. હવે y^1m પ્લસ y^-1m એટલે પછી 2x છે, તેથી 4m²y² ઇઝ ઇક્વલ ટુ y^1² ઇન્ટુ 4x² માઇનસ 4, એટલે કે 4m²y² બરાબર 4y^1² ઇન્ટુ x² માઇનસ 1. એક્સ ને સાપેક્ષ વિકલન કરતા તેથી 4m² એમને અહીંયા 2y ઇન્ટુ y^1 બરાબર 4 ઇન્ટુ x² માઇનસ 1 એમને 4 ઇન્ટુ 2y1y2 આનું વિકલન 4 ઇન્ટુ 2y1y2 પ્લસ 4y1² એમને x² માઇનસ 1 નું 2x. હવે 2y1 કોમન કાઢો, બહાર લઈ લો, સોરી આપણે 4 × 2 = 8 m² y^y1 બરાબર 8 m² y^y1 બરાબર 4 × 2 = 8 y^1 y^2 ઇન્ટુ x² માઇનસ 1 વત્તા 8x y^1² હવે આમાંથી 8y1 કોમન કાઢીએ, 8y1 એટલે અહીંયા શું વધશે m²y ઇઝ ઇક્વલ ટુ, આમાંથી 8y1 કોમન કાઢીએ મોટા કૌંસમાં x² - 1 ઇન્ટુ y^2 8y1 પ્લસ x y^1, તેથી m²y બરાબર x² - 1 ઇન્ટુ y^2 પ્લસ x y^1, એટલે આને ઊંધું લખી નાખીએ, x² - 1 ઇન્ટુ y^2 પ્લસ x y^1 ઇઝ ઇક્વલ ટુ m²y. આ આપણે સાબિત કરવાનું હતું, જે આપણે સાબિત કરી નાખ્યું છે. આ એક્ઝામ્પલ આપણે બાકી રહી ગયો હતો, બરાબર, તેથી મેં એક જ એક્ઝામ્પલ તે દિવસે કરાવ્યો હતો, બરાબર, એ એક્ઝામ્પલ બાકી રહી ગયો હતો એટલે આજે આપણે એક્ઝામ્પલ કરી નાખ્યો. કારણ કે આ એક્ઝામ્પલ મહત્ત્વનો મિત્રો એટલા માટે છે કે આ જે એક્ઝામ્પલ જે છે
बराबर ई एक्जाम्पल जूनी टेक्स्टबुक बराबर तमारो जो सिलेबस छे ई पहला जे जूनी टेक्स्टबुक हती ई जूनी टेक्स्टबुक नी अंदर आ एक्जाम्पल आपेलो होतो बराबर एटले कोई पेपर सेटर ने ज्यारे एक्जाम्पल पूछवानुं मन थाय के मारे बार नो एक्जाम्पल पूछवो छे तो आवो एक्जाम्पल बे एक्जाम्पल आजे हजी बीजो जे करावानो छुं ई एक्जाम्पल एवो ज छे ई ओल्ड टेक्स्टबुक माथी ज छे बराबर जे तमारे फरजियात करवो पड़े कारण के बार नो एक्जाम्पल તમારી માટે બારનું એક્ઝામ્પલ છે બરોબર પણ જે શિક્ષક છે પેપર સેટ કરશે એની માટે બારનું એક્ઝામ્પલ કહેવાય નહીં એટલે એમાંથી પૂછી શકે 100% પૂછી શકે અને તમારે તમને 100% એ વસ્તુ આવડવી જોઈએ બરોબર તો ચાલો આ એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ પૂરો કર્યો બરોબર તો હું થોડોક આગળ વયો જાઉં તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે તમારે લખવામાં થોડીક સરળતા રહે બરોબર સ્ક્રીનશોટ પાડી લો બરોબર ત્યારબાદ આપણે સ્ક્રીનશોટ પાડ્યા બાદ એક્ઝામ્પલ એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર બીજો જે છે બરાબર એ આપણે શરૂ કરીશું ઓકે તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને સ્ક્રીનશોટ પડાઈ ગયો હશે બરાબર એવું હું માની લઉં છું બરાબર કે સ્ક્રીનશોટ તમે પાડી નાખ્યો છે બરાબર તો ચાલો હવે આપણે આગળ જે બીજો એક્ઝામ્પલ કરવાનો છે એક્સ્ટ્રા એ કરીએ અને આજનો લેક્ચર આપણે પૂર્ણ જાહેર કરીશું બરાબર તો ચાલો આજનો બીજો એક્ઝામ્પલ આપણે કરી નાખીએ જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ મારે તમને કરાવવાનો છે બરાબર એ તમને કરાવી દઉં એટલે આપણે પાંચમું ચેપ્ટર પછી એસાઇનમેન્ટ તો તમારે ગણવાનું જ છે બરાબર એમાં જે ડાઉટ હોય તો સોલ્વ કરાવી શકતે એસાઇનમેન્ટનું તો પણ અત્યારે જે પૂછી શકાય એવા જે એક્ઝામ્પલ છે બરાબર એ એક્ઝામ્પલ આપણે કરી નાખીએ તો આપણે પાંચમું ચેપ્ટર છે 100% એમ કહેવાય કે ભાઈ સાહેબ પાંચમું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું એટલા માટે ખાસ આપણે આજે આ કરવાનું છે બરાબર કે ભાઈ ઓફિશિયલી એક્સ્ટ્રા એક્ઝામ્પલ સાથે આપણું પાંચમું ચેપ્ટર પૂરું થઈ જાય કે જે આઈએમપી છે બોર્ડમાં પૂછી શકાય એવા છે એ એક્ઝામ્પલ બધા આપણે ગણી નાખીએ એટલે આપણે કાંઈ તકલીફ પડે નહીં ઓકે તો ચાલો હવે બીજો એક્ઝામ્પલ જે છે એ કેમ છે કે ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ કોસ બી એક્સ પ્લસ સી ડી બાય ડી એક્સ ઓફ કોસ ડી બાય ડી એક્સ ઓફ e રેસ ટુ એ એક્સ કોસ બી એક્સ પ્લસ સી બરાબર આર ઈ રેસ ટુ એ એક્સ કોસ બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા આર ઈ રેસ ટુ એ એક્સ કોસ બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા જ્યાં આર બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આર બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોસ આલ્ફા બરાબર એ અપોન આર અને સાઇન આલ્ફા બરાબર બી અપોન આર અને ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર ઓફ ઈ રેસ ટુ એ એક્સ કોસ ઓફ બી એક્સ પ્લસ સી બરાબર આર સ્ક્વેર ઈ રેસ ટુ એ એક્સ કોસ ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ ટુ આલ્ફા સાબિત કરો બરાબર આર સ્ક્વેર ઈ રેસ ટુ એ એક્સ કોસ ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ ટુ આલ્ફા આવું તમે સાબિત કરો બરાબર તો આવું આપણે સાબિત કરવાનું છે બરાબર હવે તમને બધા ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે ગણવાનો છે ઓકે ચાલો સૌ પ્રથમ ડી બાય ડી એક્સ ઓફ e રેસ ટુ એ એક્સ કોસ ઓફ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ કોસ ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ કોસ ઓફ બી એક્સ પ્લસ સી એમને ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ઈ રેસ ટુ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ઈ રેસ ટુ એ એક્સ માઇનસ બી ઈ રેસ ટુ એ એક્સ કોસનું સાઇન બી એક્સ પ્લસ સી કોસનું શું થયું તો કે સાઇન બી એક્સ પ્લસ સી પ્લસ એ ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ કોસ ઓફ બી એક્સ પ્લસ સી હવે જે સાબિત કરવાનું છે આર લાવવાનો છે આર બરાબર છે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પણ કોસ આલ્ફા બરાબર એ અપોન આર છે અને સાઇન આલ્ફા બરાબર બી અપોન આર છે બરોબર તો અહીં આપણે શું કરશું તો કે પહેલા ઈ રેસ ટુ એક્સ કોમન કાઢીએ એ કોસ એ કોસ બી એક્સ પ્લસ સી માઇનસ બી સાઇન
bx plus c is equal to હવે r વડે ગુણાકાર અને r વડે ભાગાકાર કરીએ તો cos of bx plus c into a upon r minus sin of bx plus c into b upon r હવે a upon r બરાબર શું છે cos alpha is equal to r e raised to sorry e આવશે અહીંયા r e raised to ax cos of bx plus c into cos alpha minus sin of bx plus c into sin alpha તેથી d by dx of e raised to ax cos bx plus c બરાબર r e raised to ax cos of bx plus c plus alpha આ સૂત્ર બની ગયું c c cos alpha cos beta minus sin alpha sin beta cos of alpha plus beta બરાબર અને a કયો અને b કયો અને a કયો અને b કયો તો cos a into cos b માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી બરાબર શું થાય તો કે કોસ ઓફ એ પ્લસ બી બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા હવે ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર ઓફ ઈ રેસ ટુ એક્સ કોસ ઓફ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ આર ઈ રેસ ટુ એક્સ કોસ ઓફ bx plus c plus alpha is equal to r ને હાવ એમનેમ રાખીએ આપણે એમાં કંઈ ફેરફાર કરવાનો નથી e raised to ax એમનેમ into d by dx of cos of bx plus c plus alpha plus cos of bx plus c plus alpha એમનેમ into d by dx of e raised to ax is equal to r ઇન્ટુ માઇનસ આ સી એન આલ્ફાનું ઝીરો થઈ જાય માઇનસ બી ઈ રેસ ટુ એક્સ સાઇન ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા પ્લસ એ ઈ રેસ ટુ એક્સ કોસ ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર એમને આર ઇન્ટુ ઈ રેસ ટુ એ એક્સ કોમન કાઢો એ કોસ ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા માઇનસ બી સાઇન ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા હવે આર વડે ભાગાકાર ગુણાકાર કરો આર સ્ક્વેર ઈ રેસ ટુ એ એક્સ અહીંયા કોસ ઓફ બી એક્સ પ્લસ સી પ્લસ આલ્ફા ઇન્ટુ એ અપોન આર માઇનસ સાઇન ઓફ bx plus c plus alpha into b upon r a upon r ની જગ્યાએ cos alpha b upon a જગ્યાએ sin alpha એટલે કે r square e raised to ax cos of bx plus c plus alpha into cos alpha minus sin of bx plus c plus alpha into sin alpha is equal to r square e raised to ax cos of bx plus c plus alpha is equal to r square e raised to ax cos of bx plus c plus 2 alpha આ દ્વિતીય વિકલન જે આપણે સાબિત કરવાનું હતું બરાબર તો ચાલો આ બે એક્ઝામ્પલ મારે કરાવવાના હતા એ એક્ઝામ્પલ આપણે પૂરા કર્યા બરાબર એટલે આ પાંચમું ચેપ્ટર આપણે પૂરું કર્યું આજે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે બે છે બરાબર એ તમારે ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને ગણજો બરાબર કાંઈ તકલીફ પડે નહીં અને બુકની અંદર પણ એક્ઝામ્પલ ગણી નાખજો બરાબર એમાં કાંઈ વાંધો નહીં એક્ઝામ્પલ ગણી એક્સ્ટ્રા ગણાઈ ગયા તો બરાબર બંને એક્ઝામ્પલ બહુ મહત્વના છે આઈએમપી એક્ઝામ્પલ છે બરાબર સાબિત કરવાનું પૂછી શકાય એવા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીને એક્ઝામ્પલ ગણજો બરાબર તો ચાલો આજે રાખીએ છીએ તમે સ્ક્રીનશોટ પાડી લો સ્ક્રીનશોટ પાડવા તમને અડધી મિનિટનો સમય આપું છું બરાબર એમાં તમે બધા સ્ક્રીનશોટ પાડી લો અને ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી દસમું ચેપ્ટર આપણે આગળ વધારશું બરાબર અત્યારે
અહીંયા પાંચમા ચેપ્ટરના એક્સ્ટ્રા બે એક્ઝામ્પલ પૂરા કર્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી દસમા ચેપ્ટરમાં આગળ વધશું કે જે અમુક થિયરી આપણે દસમા ચેપ્ટરની કરવાની છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. હું બોલું છું એ સમયમાં તમારે સ્ક્રીનશોટ પડી જવો જોઈએ, એ પાછું ભૂલાય નહીં, એ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. તો ચાલો આજે આપણે એટલું રાખીએ છીએ.